हेलो दोस्तों, तो आज अब जी रहा छे दीपो माता मंदिर जो कि विसनगर अने उंझाना वच्चे आवेलु छे। जे तरफ वालम थी लगभग 2 किलोमीटर आगळ खंडोसण बाजू नी अंदर आवेलु छे। तो जई ने अमे तमने दीपो माता दर्शन करावी। साष्टांगा थी जोड़ायेलू मंदिर छे। तो जे पण कोई मानता माने एनी मानता दरेक मानता पूरी थाय छे। तो आजे तमने पण आ विलोकना माध्यम थी दीपो माता दर्शन करावू। तो वीडियो में से कैंड सुधी बन्या रहेजो। तो ले आड़ो आपने जीपो में तो अहीं रोड पर बोर्ड मारेलू छे जीपो माता नु। जो मेन केनाल नेर ऊपर छे आ बोर्ड री मारेलू केनाल ऊपर छे। जो के तमने आसानी थी मिली रहेशे। તો અમે આપણા અહીંયા થઈ જઈ જઈ રહ્યા છીએ જીબામાના મંદિરે। કાચો રસ્તો છે થોડો। તો હવે આપણે આ જીબામાના મંદિરે આવી ગયા। જો ત્યાં જઈને તમને દર્શન કરાવું। જે પણ ખરા દિલથી માનતા મને એની જીબા માતાજી ચોક્કસ માનતા પૂરી કરે। પંખી ઘર લીમડાની સોય પણ છો બેસવા માટે। જો દરેક વ્યવસ્થા કરેલી અહીંયા પાણી માટે બોર પણ છો। જો અહીંયા ટાંકી પણ છો, કુદરતી રમણીય વાતાવરણ વચ્ચે આવેલું આ જીબા માતાનું મંદિર બહુ જોવાલાયક જગ્યા। જો આ આસ્થા સાથે જોડાયેલા દરેક વ્યક્તિ અહીંયા બંગડીઓ પણ જીબામાની માનતા મને। જો આ ધર્મશાળા જય જીબામા। આ જો આ જીબા માતાનું તસવીર બહુ હર્ષોતુનું, જો કે ખંડોસણ ગામથી ખંડોસણ વાલમ વચ્ચે છે। આ જો આ જ્યોતના તમે દર્શન કરી લો। જે પણ અહીંયા કોઈ માનતા મને એની 100% માનતા પૂરી કરું આ માતાજી। તો ચોક્કસ તમે એકવાર અહીંયા આવજો જીબા માતાના મંદિરે। બાજુમાં ઘોઘા મહારાજનું પણ મંદિર હે। જો અહીંયા ફૂલોના ગરબા પણ બહુ આવે માનતાઓ વાળા। તમે એકવાર ચોક્કસ વિસનગર ઊંઝા સાઈડ આવો તો આ જીબા માતાના મંદિરના દર્શન કરજો તમે। જો આ કુદરતી વાતાવરણ વચ્ચે આવેલું આ મંદિર લોકેશન પણ બહુ જબરજસ્ત છે। તો ચોક્કસ એકવાર આઈને તમે વિઝિટ કરજો।